હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના કેટલાક ફોટા વાયરલ થયા છે, કેટલાક દર્દીઓને સારવાર જમીન પર લેવી પડશે. આપ જોઈ રહ્યા છો, આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલના આ એક વોર્ડમાં આવેલા છે, કેટલાક બેડ પણ ખાલી છે અને કેટલાક આપ જોઈ રહ્યા છો સારવાર પણ લઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો ભરૂચ સિવિલ હોસ્પિટલના બેડ તો ખાલી છે, પરંતુ એ વોર્ડ અલગ અલગ દર્દીઓ હોય છે, વિવિધ રોગના દર્દીઓ હોય છે, એટલે દર્દીઓને અલગ રાખવામાં આવે છે. પરંતુ વાત કરીએ તો કેટલાક આપ જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓને એક જ જગ્યાએ રાખવા માટે પણ કેટલાક દર્દીઓને જમીન પર સારવાર લેવાનો વારો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ જમીન ઉપર સારવાર લઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો જે કોરોનાની જે સંખ્યા વધવા પાછળ જે શરદી ખાંસી ઉધરસ જેવા લક્ષણો દેખાતા હોય છે ત્યારે કોરોના વાયરસ સામે આવતો હોય છે, પરંતુ આપ જોઈ રહ્યા છો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ આજે જમીન ઉપર સારવાર લેવાની ફરજ પડી રહી છે. એટલે અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. ભલે સરકાર વિકાસની વાત કરતી હોય, પરંતુ સાચા અર્થમાં વિકાસ આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જોયો છે. દર્દીઓ ખરેખર જમીન ઉપર સારવાર લેવાની ફરજ પડી રહી છે. કેટલાય દર્દીઓ એવા છે કે જેમને ગ્લુકોઝના બોટલ ચાલી રહ્યા છે, ગ્લુકોઝના બોટલ એટલે જમીન ઉપર આજે સારવાર લેવાનો વારો આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભલે ભરૂચ સિવિલ વિકાસશીલની વાત કરતી હોય, 5-7 વર્ષ પહેલાં જ કરોડોના ખર્ચે આ હોસ્પિટલ બની હતી, પરંતુ આજે આ હોસ્પિટલની હાલત આપ જોઈ રહ્યા છો, બેડના અભાવે લોકોએ દર્દીઓએ જમીન ઉપર સારવાર લેવાની ફરજ પડી રહી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.